આજે આપણે પ્રથમ સત્રનો પાઠ 9 છે આપણો ઘર પૃથ્વી બરોબર તેનો અભ્યાસ કરવાનો છે તો આપણે બધા તૈયાર છો તમે લોકો ઓકે સરસ હવે તમને ખબર છે કે આપણે જ્યાં રહીએ છીએ તો આપણે શેની ઉપર રહીએ છીએ આપણું ઘર આપણું ગામ ક્યાં આવેલું છે હાથ જ ઉપર કરવાનો છે દરેક વિદ્યાર્થી તલવી તો આવો પ્રશ્ન આપણે સૌને થાય છે બરાબર જવાબ બહુ જ સાચો છે આપણને ખબર છે કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ આપણું ઘર આપણું ગામ આ બધું જ પૃથ્વી ઉપર આવેલું છે તો એટલે આપણને ખબર છે કે આપણું વિશાળ ઘર કહેવાય કોને આપણું વિશાળ ઘર કહેવાય તો કે પૃથ્વીને કોને કહેવાય પૃથ્વી તો પૃથ્વી છે આપણું વિશાળ ઘર છે છે કે નહીં સરસ તો આજે આપણે આપણો 16 પરિવાર અને આપણે પૃથ્વી છે એનો સભ્ય છે તો આપણે એના વિશે આગળ અભ્યાસ કરવાનો છે બરોબર તો 16 પરિવારમાં આપણે જોઈએ તો 16 પરિવારમાં શું કીધું છે તો કે આપણો સૂર્ય છે એ કેવો છે તો કે મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે સૂર્ય કેવો છે પ્રકાશિત છે આપણને ખબર જ છે કે ભાઈ સવારે આપણે સૂર્ય છે સૂર્યોદય થાય છે ત્યારે આપણને પ્રકાશ જોવા મળે છે અને સાંજે આપણે સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારે પણ આપણે જોઈએ છીએ કે અંધારું થાય છે ખબર છે ને આપણને બધાને તો સૂર્ય છે એ કેવો છે તો કે એક સ્વયં પ્રકાશિત તારો છે આ તારાની આસપાસ અનેક નાના મોટા સભ્યો જે ગોળા રૂપે આવેલા છે બરોબર એ ગોળા રૂપે જે પૃથ્વી ઉપર નાના મોટા સભ્યો આવેલા છે એ આપણા 16 પરિવારના સભ્યો છે તો આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી પૃથ્વી ઉપર આપણે જોઈએ છીએ કે અનેક પૃથ્વી સિવાયના પણ નાના મોટા ગોળાઓ છે એ આવેલા છે તો એને પોતાનો પ્રકાશ નથી પણ એને પ્રકાશ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે સૂર્ય દ્વારા તો 16 પરિવારના ગ્રહો છે એ વિવિધ પદ અને સ્વરૂપ ધારણ કરે છે તો આ બધા ગ્રહો મળીને આપણે શું બને છે 16 પરિવાર કે 16 મંડળ બરોબર 16 પરિવાર અને 16 મંડળ છે એ આના દ્વારા તૈયાર થાય છે આમ ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ઉલ્કાઓ ધૂમકેતુઓ એ આપણા બધા 16 પરિવારના જે છે એક સભ્યો છે ઉલ્કાઓ ઉલ્કાઓ વિશે પણ આપણે બધાએ સાંભળેલું છે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાઓ બરોબર અથવા ગ્રહોનો નાનો ભાગ જે ઉલ્કા તરીકે ઓળખાય છે સમજાણું ઉલ્કા એટલે શું તો કે અવકાશમાં આકાશમાં જે ફરતો નાનો ટુકડો પથ્થરનો એને ઉલ્કા કહેવામાં આવે છે આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈને આવે છે અને એ વાતાવરણમાં જ્યારે પ્રવેશે છે એના ઘર્ષણને લીધે તે સળગી ઉઠે છે તો આ વખતે આપણે આકાશમાં જે તેજ લીસોટા જોઈએ છીએ આ વાતે તેજ લીસોટા છે આપણે ઘણીવાર આકાશમાં જોતા હોઈએ છીએ અને જેને આપણે શું કહીએ છીએ તારો કર્યો ફરતો તારો કહીએ છીએ ને ઘણીવાર આપણે કહીએ છીએ પછી ઘણા છોકરાઓ એની પાસે વિશ માંગતા હોય છે આવું બધું તમને ખબર હશે તો એ ફરતો તારો છે એ શું છે તો એ ઉલ્કા છે એમાં આપણે બુધ ગુરુ શુક્ર પછી ઉલ્કાઓ વિશે કર્યો ધૂમકેતુઓ આ બધા ગ્રહોનો જે અભ્યાસ કર્યો 16 પરિવારનો તો એની દરેક ગ્રહોની માહિતી તમારે કાલે હોમવર્કમાં તૈયાર કરીને લાવવાની છે પછી હું તમને ક્લાસમાં પૂછીશ બધાને આવડવું જોઈએ બરોબર દરેક ગ્રહોની માહિતી તમારે સ્વાધ્યાયમાં આપું છું આજે તૈયાર કરીને ગ્રુપ